અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું. ગઈકાલે સુરતમાં બનેલી આગની ઘટના બાદ ટ્યુશન ક્લાસીસો બંધ રાખવાનો આદેશ કમિશનરો દ્વારા આપવામાં આવ્યો છે, જેને પગલે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રનો કલેક્ટરે સ્વીકાર કર્યો છે અને તેમણે જણાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તપાસ કરી લે તે બાદ તમામ ટ્યુશન ક્લાસીસો ખોલી શકાશે. એજ્યુકેશન ગ્રુપના સભ્યોએ જણાવ્યું કે જેમના ક્લાસીસોમાં ફાયર સેફ્ટી છે તે જ ક્લાસીસો ચાલુ રહેશે. સર, ક્લાસીસના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમની માંગ છે કે જે નિર્ણય લેવામાં આવે છે ક્લાસીસ બંધ કરવાનો, એ એકતરફી નિર્ણય છે, તાત્કાલિક જાહેરનામું પરત ખેંચવાની એક નિર્ણય આવે છે. સુરતમાં જે ક્લાસીસનો ગઈકાલે જે બન્યો દુઃખદ હતો અને તેના કારણે જે ઓથોરિટીએ નિર્ણય લીધેલો છે કે અન્ય કોઈ હુકમ ન થાય અને ફાયર સેફ્ટીની યોગ્ય તપાસણી ન થાય ત્યાં સુધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે કોઈપણ ક્લાસ ચાલુ ન થાય. ક્લાસ સંચાલકોની રજૂઆત હતી કે અમારા ક્લાસોને કોમાંથી મુક્તિ આપવામાં આવે, ચેકિંગ કરવામાં આવે, એ લોકોએ જે આવેદનપત્ર આપેલું છે તે યોગ્ય ઓથોરિટી સુધી અમે પહોંચાડશું અને જે કાંઈ કરેક્ટિવ મેજર્સ લેવાના થાય એના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ડિસેમ્બરમાં જે અગાઉ એક સર્વે કરવામાં આવેલો હતો તે શિક્ષણ વિભાગને મોકલવામાં આવ્યો છે અને તે પ્રમાણેની કાર્યવાહી એમના દ્વારા જ કરવામાં આવશે. મારું નામ મનીષ જે રાવલ છે, હું એઈજીનો સભ્ય અને ફાઉન્ડર છું અને ફેડરેશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. અત્યારે આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ જોડે જે ચર્ચા થઈ એમાં અમે આવેદનપત્ર આપ્યું છે અને અમાનુષી રીતે અને કાયદાની વિરુદ્ધમાં કાયદાના માણસોએ જે નિર્ણય લીધેલા છે એના વિરુદ્ધમાં અમે બધી ચર્ચા કરી છે અને પ્રજામાં ખોટી રીતે માહિતી પહોંચાડીને અત્યારે બાળકોને અને વિદ્યાર્થીઓને વાલીઓને અને અમને જે પરેશાન કરવામાં આવ્યા છે બધા ડરી ગયા છે કે ભાઈ બધું બંધ થઈ ગયું છે. એક્ચ્યુઅલમાં જેની ફાયર સેફ્ટી છે એ લોકોનું ચાલુ છે, એટલે માહિતી ખોટી અને હુકમ ખોટો કરવામાં આવ્યો છે. એમાં સરકાર ફરી બેસીને સમિતિ બનાવીને એક નવો નિર્ણય લે અને ફરીથી અમને થોડોક સમય આપે. અમારા બધા જ ક્લાસીસના મિત્રો, પૂરા ગુજરાતના, પૂરા અમદાવાદના, એમને જે બાળકો ભણાવે છે એ પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, એ એમના વાલા છે અને એમની સાથે અમે રોજ રહીને વર્ષોથી એમને આ જોડે રહીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ, એટલે અમને એમની ચિંતા વધારે છે અને કાયદાનું પાલન કરવા અમે તૈયાર છીએ. સરકારના અધિકારીઓ અમારા ક્લાસ પર આવે, અમને સમય આપે થોડો, અમે ફાયર સેફ્ટીના સાધનો ત્યાં લગાવી રહ્યા છીએ, પરંતુ અમને સર્ટિફિકેટ આપવા માટે એમની જવાબદારી એ પોતે લે, અમને વિના મૂલ્યે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે, એમાં કોઈ ભ્રષ્ટાચાર ના થાય. અને અત્યારે હાલ કલેક્ટર કચેરીમાં મેં બોટલ્સ જોયા ફાયર સેફ્ટીના, એ ડેટ થયેલા છે 2016ના બોટલો છે, મેં વિડીયો ઉતાર્યું છે અને કલેક્ટર કચેરીમાં જ ફાયર સેફ્ટી નથી, તમે વિચારો તો પછી બીજે ક્યાં કરશે. કલેક્ટર સાહેબે કીધું કે હું પોતે ખુદ આવું છું, બોટલ જોડે ઊભો રહું છું અને આયા નહીં, એમને સચ્ચાઈની ખબર પડી એટલે પાછલા બારણેથી એ નીકળી જવાની વાત કરી છે, જે અમાન્ય છે. પ્રજા જોડે ખૂબ જ મોટું અન્યાય થયેલો છે. એમની જ બોટલોમાં નથી, મારી જોડે વિડીયો છે, હું બધા મિત્રોને શેર હમણાં કરું છું, ઉતાર્યો છે. તો આ ખોટી વાત છે. જો અમારી જોડે આવું છે કંઈ તો અમને જરા સમય તો આપો, તમારી જોડે જ ફાયર સેફ્ટી નથી અને અમે ફાયર સેફ્ટીનો પાલન કરવા માટે તૈયાર છીએ. અમારા બાળકો છે, અમે અમારા બાળકોને કંઈ જ થવા નહીં દઈએ, એ અમે એફિડેવિટ આપવા તૈયાર છીએ 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર.